નવસારીના વાસદાના વાડી ચોંડા ગામ નજીક નેશનલ હાઈવે નંબર 56 પર વહેલી સવારે માર્ગ પરનો એક ભાગ બેસી જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। આ સાથે જ હાઈવે પરથી પસાર થતા બે લોકોને પણ ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વાડી ચોંડા ગામ નજીક માર્ગ બેસી જતા આસપાસના ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। વરસાદ બાદ હાઈવે પર મોટા પ્રમાણમાં ધોવાણ થતા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે કામગીરી નહીં કરાયા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો। બનાવની જાણ થતાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। ત્યારબાદ ટ્રાફિકને ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલ ઘટનાસ્થળ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને અન્ય કોઈ વાહનોને નુકસાન ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જો કે ભૂતકાળમાં બનેલા બનાવોને નજરઅંદાજ કરી ફરી એકવાર હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે, ત્યારે હવે માર્ગ પર ભ્રષ્ટાચાર રૂપી ખાડા પડવાનું ક્યારે બંધ થશે એ યક્ષ પ્રશ્ન બની ગયો છે। આ NH 56 વાપી સામરાજી રોડ ઉપર ભારે વરસાદના કારણે અહીંયા આગળ અમારું એક સ્ટ્રક્ચર ડેમેજ થઈ ગયેલું છે, એટલે અને એની અત્યારે અમે લોકો સ્થળ સ્થિતિ પર તપાસ માટે તાત્કાલિક પહોંચી ગયેલા છીએ અને એને રિસ્ટોર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન અમે શરૂ કરી દીધેલો છે। એની અંદર અમે લોકોએ ડાયવર્ઝનનો અત્યારે પ્રયત્ન શરૂ કરી દીધો છે, એટલે અમે પાઇપ ડ્રેન એવું નાખી અને ટ્રાફિક ડાયવર્ટ કરી અને ટૂંક સમયમાં અમે રોડ શરૂ થઈ જાય તે રીતનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।